આજે આપણે બનાવીશું નાના બાળકોના ખૂબ જ ફેવરિટ એવા મસાલા કાજુ। આ મસાલા કાજુ તમે ચા કોફીની સાથે પણ સર્વ કરી શકો છો કે દિવાળીના નાસ્તામાં પણ બનાવી શકો છો। ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને બનાવવામાં વધારે સમય નથી લાગતો। તમે જો લોટ બાંધીને રાખ્યો હોય તો ફક્ત 15-20 મિનિટમાં જ તમે એને તૈયાર કરી શકો છો। હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો ચલો આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ। આવી નવી નવી ગુજરાતી રેસીપી જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। મસાલા કાજુ બનાવવા માટે અત્યારે હું 2 કપ મેદો લઉં છું। મેં જે કપ ઉપયોગમાં લીધો છે 250 ml નો છે, એટલે કે ગ્રામમાં વજન નથી, મિલીલીટરમાં વજન છે એનું। હવે એની અંદર આપણે 1/4 કપ ઝીણી સોજી નાખવાની છે, એટલે કે રવો નાખીશું। 1 ટીસ્પૂન અજમો નાખીશું અને 1 ટીસ્પૂન આપણે જીરું નાખવાનું છે। મીઠું નાખીશું સ્વાદ પ્રમાણેનું અને 1 ટેબલસ્પૂન આપણે એની અંદર તલ એડ કરવાના છે। ત્યાર પછી 3 ટેબલસ્પૂન પહેલા તેલ આપણે એડ કરીશું અને એનો લોટ બાંધીશું। મોણ આપણે પહેલા 3 ટેબલસ્પૂન જેટલું નાખીશું અને જો જરૂર લાગે તો પછી બીજું એડ કરીશું। મુઠ્ઠી પડતું મોણ જોઈતું હોય છે તો પહેલા આ પ્રમાણે આપણે 3 ટેબલસ્પૂન નાખીશું અને જો જરૂર લાગશે તો બીજું એડ કરીશું। ઉપરથી આપણે મસાલો નાખવાના છે તો એમાં પણ મીઠું આવશે, એટલે મીઠું તમારે થોડી સાવધાનીથી નાખવાનું। મેં અત્યારે લગભગ 1/2 ટીસ્પૂન મીઠું એની અંદર એડ કર્યું છે। અત્યારે મુઠ્ઠી પડતું મોણ આપણું આવી ગયું છે તો હવે આપણે થોડું થોડું પાણી નાખી એનો લોટ બાંધવાનો છે। લોટ આપણે બહુ વધારે કઠણ નથી રાખવાનો, થોડો નરમ રાખવાનો છે અને પાણી અત્યારે મેં રૂમ ટેમ્પરેચરનું લીધું છે। જો વધારે ઠંડી હોય તો તમારે થોડું હુંફાળું પાણી લેવાનું અને તમારી પાસે જો રવો એટલે કે ઝીણી સૂજી ના હોય તો મોટી સૂજીને તમે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને લઈ શકો છો। આ રીતનો આપણે લોટ બાંધવાનો છે। તમે લોટની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે મેં બહુ વધારે કઠણ નથી રાખી। આપણે જે રીતે શક્કરપારાનો લોટ બાંધીએ એ રીતની કઠણ કન્સિસ્ટન્સી નથી રાખવાની। અને 1/2 કપ પાણી મેં અત્યારે ઉપયોગમાં લીધું છે। પાણીની ક્વોન્ટિટી થોડી ઘણી પ્લસ માઇનસ થઈ શકે છે। હવે સૂજી નાખી છે એટલે આપણે લગભગ 10-15 મિનિટ માટે લોટને ઢાંકી અને રેસ્ટ આપીશું। આપણો લોટ બરાબર સેટ થાય ત્યાં સુધી આપણે ઉપર છાંટવાનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। તો એમાં મેં અત્યારે 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, 1/2 ચમચી આપણે એમાં સંચળ નાખવાનું છે, 1/2 ચમચી એની અંદર આપણે આમચૂર પાવડર નાખવાનો છે, 1/2 ચમચી કાળા મરીનો પાવડર અને બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તમારે જો આમાં મીઠું એડ કરવું હોય તો તમે સંચળના બદલે મીઠું પણ એડ કરી શકો છો, પણ સંચળથી એકદમ સરસ ટેંગી ટેસ્ટ આવે છે। તો જો બને તો એની અંદર સંચળ એટલે કે બ્લેક સોલ્ટ એડ કરજો અને સરસ રીતે આ મસાલાને આપણે મિક્સ કરી લેવાનો છે। તો મસાલો અત્યારે આપણો તૈયાર થઈ ગયો છે અને અત્યારે 15 મિનિટ પણ થઈ ગઈ છે તો લોટ આપણો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે। તો એકવાર લોટને આપણે મિક્સ કરી લઈશું અને પછી એમાંથી 2 ભાગ કરીને આપણે 2 મોટા લુવા તૈયાર કરવાના છે। અને જ્યારે તમે આ રીતે લુવા તૈયાર કરો તો એને અંદરની સાઈડ આપણે ટર્ન કરતા જવાનું છે। તો આ પ્રમાણે 1 મોટો લુવો તૈયાર કરી લઈશું અને એમાંથી આપણે 1 જાડો રોટલો પહેલા વણવાનો છે। હું અત્યારે તમને જે રીત બતાવું છું એ પ્રમાણે જો તમે મસાલા કાજુ તૈયાર કરશો તો કાજુ અંદરથી એકદમ સરસ ખસ્તા બનશે। જનરલી મસાલા કાજુ બનાવતી વખતે આ પ્રમાણે રોટલો વણીને પછી એમાંથી કાજુ કટ કરતા હોય છે, પણ આપણે 2 રોટલા વણી અને એ રોટલાને એકની ઉપર એક મૂકીને પછી ફરીથી વણીશું। તો 1 રોટલો અત્યારે મેં વણી લીધો છે તો આપણે એને 1 સાઈડમાં મૂકી દઈએ અને જે બીજો લવો હતો એમાંથી પણ આપણે સેમ આ જ રીતે રોટલો તૈયાર કરવાનો છે। જ્યારે પણ તમે રોટલો વણો તો બધો જ જે લોટ હોય એને અંદરની સાઈડ ટર્ન કરતા જવાનું, એટલે કિનારી પર બિલકુલ જ ક્રેક ના આવે। તો બીજો રોટલો પણ આપણે સેમ એ જ રીતનો જાડો વણીને તૈયાર કરી લેવાનો છે। લોટ બહુ વધારે કઠણ નહીં રાખવાનો, જો લોટ કઠણ હશે તો તમે જ્યારે કાજુના રોટલાને આ રીતે વણશો તો તમે ઇઝીલી એને વણી નહીં શકો અને એની અંદર સાઈડમાં ક્રેક્સ પણ આવશે। તો લોટ આપણે થોડો ઢીલો રાખવાનો છે। હવે જે રોટલો વણ્યો હતો એને એની ઉપર મૂકી દઈએ અને કિનારીએથી એને આપણે સરસ રીતે દબાવી અને પ્રેસ કરી ચોંટાડી દેવાનો છે જેથી એ ખુલે નહીં। હવે એક મોટી થાળી લઈ એની પર આપણે વણી લઈશું અને આપણે બહુ વધારે પતલો નથી કરવાનો, આ રીતની થોડી થિકનેસ રાખવાની છે એની અંદર। તો રોટલો તૈયાર થઈ ગયો છે। હવે એક મેં ડબ્બીનું ઢાંકણ લીધું છે, આ રીતનું નાનું ઢાંકણ લેવાનું અને કટ કરવાનું તો તમારા કાજુ એકદમ સરસ શેપમાં તૈયાર થઈ જશે। તો આ પ્રમાણે આપણે કાજુને કટ કરી લઈશું। તમારા ઘરમાં નાના બાળકો હોય તો તમે એને આ કામ સોંપશો તો એ ખૂબ જ હોશે હોશે કરશે અને એમને આ કામ કરવાની ખૂબ મજા પણ આવશે। તો આ પ્રમાણે આપણે કટ કરી લઈશું। તમારે જો મોટી સાઈઝ કરવી હોય તો આ રીતની જે ટેબલ સ્પૂન આવે છે એનાથી પણ તમે કટ કરશો તો આ સાઈઝના મોટા કાજુ બનીને તૈયાર થશે।
તો તમારે નાના અથવા તો મોટા જે તમને ગમતા હોય પ્રમાણેના કાજુ તૈયાર કરી શકો આ રીતનું ડબ્બીનું ઢાંકણ લઈને। હવે બધા જ કાજુ આ પ્રમાણે તૈયાર કરી લીધા છે। તેલને મેં પહેલા સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તો તેલને આપણે સાધારણ જ ગરમ કરવાનું છે। એ થોડું ગરમ થાય એટલે આપણે બધા કાજુને આ રીતે તળવા મૂકીશું। એક સાથે બધા કાજુ નહીં નાખવાના, એક એક કરીને મૂકવાના, જેથી જ્યારે તળાય તો એકબીજાની સાથે સ્ટીક ન થાય। જો તમે એક સાથે બધા નાખી દેશો તો બની શકે કે કાજુ એકબીજાની સાથે સ્ટીક થઈ જાય, તો એ પ્રોપરલી તળાશે નહીં। તો આ પ્રમાણે તમારે એક એક કરીને જ કાજુને તળવા માટે મૂકવાના છે, અને ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું। મેં અત્યારે જેટલા કાજુ કટ કર્યા હતા એમાંથી અડધા કાજુને તળવા માટે મૂકી દીધા છે। તળા મૂક્યા પછી તરત જ નથી હલાવવાના, આ રીતે એની જાતે જે જ્યારે ધીમે ધીમે બધા ઉપર આવવા લાગે પછી આપણે જરાની મદદથી એને આ રીતે ઉલટાવતા પલટાવતા રહેવાનું છે। આ મસાલા કાજુને ફ્રાય થવામાં થોડો સમય લાગશે, લગભગ 5 થી 6 મિનિટ જેટલો, કારણ કે એ થોડા જાડા છે એટલે જો તમે ઉતાવળ કરશો તો બહારથી તો કદાચ કલર આવી જાય પણ અંદર સુધી એ તળાય નહીં। એટલે એકદમ જ સ્લો ટુ મીડિયમ ગેસની વચ્ચે રાખી આપણે એને 5 થી 6 મિનિટ માટે આ રીતે ઉલટાવતા પલટાવતા રહેવાનું છે અને ફ્રાય કરી લેવાના છે। જો એ કાચા રહી જાય એટલે કે ઉપરથી કલર આવી જાય પણ જો અંદરથી બરાબર થયા ના હોય તો એ ઠંડા થયા પછી નરમ થઈ જશે, ક્રિસ્પી નહીં રહે। તો આ પ્રમાણેનો એકદમ સરસ ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાના છે। ઠંડા થયા પછી હજુ એનો કલર થોડો ડાર્ક થશે, કારણ કે એની અંદરની જે ગરમી હશે એનાથી એનો ધીમે ધીમે ડાર્ક કલર થશે। તો આ સ્ટેજ ઉપર આપણે એને બહાર કાઢી લઈશું। તો આ પ્રમાણેનો ઝારો લઈ આપણે બધા જ કાજુને બહાર કાઢી લેવાના છે। તમે જો કાજુને કટ કરીને રાખ્યા હોય તો પછી બહુ વધારે સમય નથી લાગતો। મેં જે રોટલા તૈયાર કર્યા છે એમાંથી 3 વાર આટલા કાજુને તળવામાં આપણને સમય લાગશે। હવે આપણે એને તરત જ એક બાઉલમાં કાઢી લઈશું। જ્યારે તળીને બહાર કાઢીએ ત્યારે એની ઉપર જે થોડું તેલ હોય તો એની ઉપર જ આપણો મસાલો સરસ રીતે સ્ટીક થઈ જશે। એટલે તળીને બહાર કાઢો એટલે તરત જ આપણે જે મસાલો તૈયાર કર્યો છે એની પર છાંટી દેવાનો છે। મેં અત્યારે 1/2 ચમચી જેટલો મસાલો લીધો છે। મેં કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધું છે એટલે કલર એકદમ સરસ આવશે પણ તીખા નહીં બને, કારણ કે આપણે નાના બાળકોને ખાવા માટે બનાવી રહ્યા છે। તમને જો વધારે તીખાશ જોઈતી હોય તો તમે નોર્મલ લાલ મરચું પણ નાખી શકો। ચમચીથી આપણે આ રીતે ઉપર નીચે કરી લેવાનું એટલે સરસ કલર આવી જશે। આપણે તળીને બહાર કાઢ્યા હોય એટલે એમાં થોડું તેલ હોય એટલે બધો જ મસાલો સરસ રીતે એની પર સ્ટીક થઈ જશે અને જે વધારાનો મસાલો હશે એ પડી જશે। આ પ્રમાણે તમે એને ઉપર નીચે ઉઠાવીને પણ મિક્સ કરી શકો છો। તો બાકીના કાજુને પણ આપણે સેમ એ જ રીતે તળી અને મસાલો છાંટીને તૈયાર કરી દઈશું। હું તમને અત્યારે એક કાજુને તોડીને બતાવું તો તમે જોઈ શકશો કે અંદરથી એકદમ સરસ ખસ્તા બનીને તૈયાર થયા છે આપણા મસાલા કાજુ। તમને જો ગમતું હોય તો તમે થોડી ખાંડ પણ એની અંદર નાખી શકો, મેં નથી નાખી। આમચૂરની સાથે થોડી ખાંડ એટલે કે ખટ્ટા મીઠા પણ તમે ટેસ્ટમાં બનાવી શકો। આ કાજુને તમે 20 થી 25 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો। તો એકવાર મસાલા કાજુની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો। રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો। આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો। તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે।